જોડાઈ ગયા છે. યુનુસ, આ જે માહિતી સામે આવી છે તેને કેટલી ગંભીરતાથી લઈ રહ્યું છે તંત્ર? કયા પ્રકારની અત્યારે સાવચેતી રાખવામાં આવી રહી છે? આતંકી ઘટના ઘટતી હોય, મોટો આતંકી હુમલો થતો હોય ત્યારબાદ ગુપ્તચર તંત્ર દ્વારા આ પ્રકારના એલર્ટ આપવામાં આવતા હોય છે. આ જ રીતે બે દિવસ પહેલાં જે આતંકી હુમલો થયો ત્યારબાદ જે ઇનપુટ આપવામાં આવ્યા છે તે અગત્યના એટલા માટે છે કે જે આતંકીઓ સંડોવાયેલા છે તેની સાથે જે સંકળાયેલી વ્યક્તિઓ છે તે કેટલીક મિસિંગ છે અને તેઓની શોધખોળ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ કરી રહી છે. તે દરમિયાન આ જે આતંકી હુમલામાં સંડોવાયેલા છે, પુલવામા આતંકી હુમલામાં સંડોવાયેલા એક આતંકી સહિતના જે બે આતંકીઓ છે તે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા જાહેર સ્થળો સહિતની જે જગ્યાઓ છે ત્યાં આતંકી હુમલો કરી શકે છે અને આવા શખ્સોની શોધખોળ કરવા તથા તેઓ ઉપર નજર રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યના ગુપ્તચર તંત્ર દ્વારા રાજ્યના તમામ પોલીસ કમિશનરો તથા સુરક્ષા એજન્સીઓને એક સર્ક્યુલર જારી કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઇબ્રાહીમ તથા રેહાન નામના જે બે આતંકીઓ છે તેઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાં આતંકી હુમલો કરી શકે છે અને આ આતંકીઓ તેમના મનસૂબામાં કામયાબ ન થાય તે હેતુથી સુરક્ષા વ્યવસ્થા સઘન કરવી જોઈએ. જાહેર સ્થળો, રેલવે સ્ટેશનો, મંદિરો સહિતના જે ધાર્મિક સ્થળો છે તથા ખાસ કરીને કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધારવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જે પ્રકારના આદેશો જારી કરવામાં આવ્યા છે તેને કારણે આ જે મેસેજ છે તેને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને આ જે સંદેશો છે તેના આધારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે જે સ્થાનિક અધિકારીઓ છે તેઓ દ્વારા જરૂરી આદેશો પણ આપવામાં આવ્યા છે. એટલે કે પોલીસ કમિશનરેટ વિસ્તાર હોય ત્યાં પોલીસ કમિશનર દ્વારા અને જિલ્લા પોલીસ વડા સહિતના જે વિસ્તારો હોય ત્યાં જિલ્લા પોલીસ વડા કક્ષાના અધિકારીઓ દ્વારા આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ પ્રકારના જે આતંકી હુમલાઓ થતા હોય છે ત્યાર પછી આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવતી હોય છે, પરંતુ આ જે મેસેજ જારી કરવામાં આવશે ત્યારબાદ એક સિનિયર અધિકારી સાથે વાતચીત કરવામાં આવી તે વખતે કહેવામાં આવ્યું છે કે સેન્ટ્રલ એજન્સી દ્વારા પણ થોડા સમય પૂર્વે જ જે સમુદ્રી માર્ગે કેટલાક આતંકીઓ ગુજરાતમાં પ્રવેશી શકે છે તે પ્રકારના પણ ઇનપુટ્સ આપવામાં આવ્યા હતા અને તમામ પ્રકારના ઇનપુટ્સને રાજ્ય પોલીસ ગંભીરતાથી લેતી હોય છે અને આ પ્રકારની કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ હોય અથવા તો તેઓને સપોર્ટ કરનારી વ્યક્તિ હોય તે ઉપર સતત નજર રાખવામાં આવતી હોય છે. જો કે અત્યાર સુધી આ પ્રકારની કોઈ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ હજુ સુધી નજરે નથી પડી. શિવાન, બિલકુલ યુનુસ જોડાવા માટે આભાર.